બોલીએ કુળદેવી માત કી જય, નવદુર્ગા માત કી જય, સ્કંદ માત કી જય. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિના પાંચમા દિવસે જે દેવીનું પૂજન કરવામાં આવે છે, એટલે કે નવદુર્ગાના પાંચમા સ્વરૂપનું પૂજન, કે જે સ્કંદ માતા તરીકે પૂજાય છે, તેની વાત કરવાના છીએ. આ દિવસે માતાજીનું કેવી રીતે પૂજન કરવું, તેનો શું મહિમા છે, તેનું શું ફળની પ્રાપ્તિ થાય, તથા તેમના કયા મંત્રનો જાપ કરવો, કયા પાઠ કરવા, સંપૂર્ણ વિગતવાર જાણીશું. એટલે ટૂંકમાં કહીએ તો માતાજીના સ્વરૂપ વર્ણન મહિમા કથા સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આવો, માતાજીનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. યા દેવી સર્વભૂતેષુ સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, નવરાત્રિના નવ દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે, કે જેમાં પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે મા કુષ્માંડા, અને આ પાંચમા દિવસે સ્કંદ માતાનું પૂજન કરવામાં આવે છે. સ્કંદ માતા એ સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. તેમની ઉપાસના કરવાથી તે વ્યક્તિને અલૌકિક તેજની પ્રાપ્તિ થાય છે, અને જો એકાગ્ર ભાવથી મનને પવિત્ર કરીને માતાજીની આજે સ્તુતિ કરવામાં આવે છે, તો દુઃખોમાંથી મુક્તિ મેળવીને મોક્ષનો માર્ગ પણ મેળવી શકાય છે. સ્કંદ માતાના વર્ણન વિશે આપણા પુરાણોમાં એવું લખેલું છે કે એક વખત તારકાસુરે ભગવાનનું ઘોર તપ કર્યું હતું, અને જેવું તેને વરદાનની પ્રાપ્તિ થઈ એવું તરત જ તેણે ત્રણેય લોકમાં ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું, અને એ સમયે દેવો અને મનુષ્ય લોકના લોકો શિવ પાસે ગયા અને તારકાસુર પાસેથી મુક્તિ મેળવવાની પ્રાર્થના કરી હતી. અને ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો, અને જ્યારે કાર્તિકેય મોટો થયો ત્યારે તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો હતો, અને ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે. સ્કંદ માતાનો અર્થ કાર્તિકેયના માતા એવો થાય છે, કેમ કે કાર્તિકેયજીનું એક નામ છે સ્કંદ. કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે, અને તેમના આ સ્કંદ નામ પરથી જ સ્કંદ માતાના નામે પૂજાય છે. દેવીને ચાર ભુજાઓ છે, તેમના ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલા છે, ત્રીજા હાથે તેમણે ખોળામાં બેઠેલ બાળ કાર્તિકેયને પકડેલા છે, અને તેમનો ચોથો હાથ વરમુદ્રામાં છે. દેવીનું વાહન સિંહ છે, અને નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે. દેવીને ક્યારેક કમળ પર બેઠેલા પણ દર્શાવાય છે, કે જેને લીધે તેને પદ્માસના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે કુંડલીની જાગરણના ઉદ્દેશ્યથી જે સાધકો દુર્ગા માતાની ઉપાસના કરી રહ્યા હોય તેમને માટે દુર્ગા પૂજાનો આ દિવસ વિશુદ્ધ ચક્રની સાધનાનો હોય છે, અને આ ચક્રને ભેદન કરવા માટે સાધકને પહેલાં માતાની વિધિવત પૂજા કરવી જોઈએ, અને પૂજા માટે કુશ અથવા કામડાનું પવિત્ર આસન પાથરીને બેસવું જોઈએ. જે લોકોને સંતાન પ્રાપ્તિ માટે આ સ્કંદ માતાની પૂજા કરવી હોય તેમણે નવરાત્રિની પાંચમા દિવસે માતાના ખોળામાં સિંદૂર, લાલ બંગડી, લાલ બિંદી અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. એક લાલ વસ્ત્રમાં લાલ ચોખા કરીને માના ખોળામાં અર્પણ કરવાના, અને આ રીતે પૂજન વિધિ કરવાથી મા પ્રસન્ન થાય છે અને સંતાનનું સુખ આપે છે. કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઇન્દ્ર પણ ભયથી ધ્રુજવા લાગ્યા હતા, અને ઇન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે દેવની ક્ષમા માગવા લાગ્યો. ઇન્દ્ર દેવતાઓ સાથે સ્કંદ માતા નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા, અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરી હતી, અને આ સમયથી દેવી તેના પાંચમા સ્વરૂપમાં સ્કંદ માતા તરીકે પૂજાય છે. આ દિવસે
સ્કંદ માતાના જો આપણે મંત્ર વિશે વાત કરીએ કે જે મંત્ર બોલીને મંત્રનો પાઠ કરી જાપ કરીને તેમનું પૂજન કરવામાં આવે છે તો તે મંત્ર છે ઓમ એમ હ્રીમ ક્લીમ સ્કંદ માતાયે નમઃ। આ મંત્રનો આપ 108 વખત જાપ કરી શકો એટલે કે એક માળા કરી શકો છો અને જો એનાથી વધારે માળા થઈ શકે તો તે પણ કરી શકાય અને એ સાથે આપણા કુળદેવીના મંત્રની જાપ માળા પણ કરવી જોઈએ। અને એ સિવાય માં સ્કંદ માતાનો એક બીજો પણ મંત્ર છે સિંહાસન ગતા નિત્યમ પદ્માશ્રિત કરદ્વયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની। આ મંત્રનો જાપ પણ આપ કરી શકો છો અને એ પછી વિધિપૂર્વક સ્કંદ માતાની પૂજા કરવી। સ્કંદ માતાનો ફોટો મૂર્તિ ન હોય તો અંબેમાં નવદુર્ગામાં કે પછી આપણા કુળદેવીનું પણ પૂજન કરી શકાય છે। આ દિવસને લલિતા પંચમીના નામથી પણ ઉજવવામાં આવે છે અને આ દિવસે વ્રત કરવાથી તે વ્યક્તિને સ્કંદ માતાના આશીર્વાદ મળે છે અને વ્રતનું ઉત્તમ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે। જે ભક્ત દેવી સ્કંદ માતાની ભક્તિભાવ સહિત પૂજા કરે છે મંત્ર કરે છે તેના ઉપર દેવીની કૃપા થાય છે અને દેવીની કૃપાથી ભક્તની દરેક ઈચ્છા પણ પૂર્ણ થાય છે। ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે તથા આપણા ઘરમાં લડાઈ ઝઘડો કંકાશ કલેશ થતા નથી અને દરેક કાર્યોમાં સફળતા પણ મળે છે। તો મિત્રો આ રીતે નવરાત્રિના 5મા દિવસે સ્કંદ માતાનું પૂજન વિધિ મહિમા કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું। તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એટલે કે નવરાત્રિના 6ઠ્ઠા દિવસે માં કાત્યાયનીનું પૂજન કરવામાં આવે છે તો તેમની મહિમા કથા પૂજા ફળ તથા તેમના મંત્ર વિશે વાત કરીશું। તો આપ સૌ લોકો તે વિડીયો પણ અમારી સાથે જરૂરથી જોજો। તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે। તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર।